तो वावाझोड़ानुं जोखम सतत गुजरातना दरिया किनारा विस्तारों में तोड़ाई रह्युं छे। आ संकट अने त्यांथी सतत अपडेट जी 24 कलाकना संवाददाता आपी रह्या छे। पड़ेपड़नी फरी एक वार अर्पण पोरबंदरथी अमारी साथे जोड़ाया छे अने गौरव दवे पण अमारी साथे लाइव जोड़ाई गया छे। अर्पण आपनी पासे आवीशुं। घणुं दूर पहोंची चूक्युं छे, त्यांथी आगळ वधी चूक्युं छे आ वावाझोड़ुं, एटले पोरबंदर माटे अत्यार पूरती राहत कही शकाय? बिल्कुल दीक्षिता, पोरबंदर माटे हाल संपूर्ण राहत कही शकाय। एटला माटे के हूँ जे स्थळे ऊभो छूं, वहेली सवार सुधी दरियो के ज्यां तेना मोजा छे ते अहींया सुधी उछळीने आवता हता, अने छेल्ला बे दिवसमां जे प्रमाणे आ दरियाना मोजा अहींया आव्या हता अने तेना कारणे सर्जायेली खाना खराबी छे तेनो अंदाज आपणे आ दृश्यो परथी मेळवी शकीए छीए। परंतु आप हालमां जोई शको छो, दरियाना मोजा छे ते बे दिवसनी सरखामણીમાં હાલમાં ખૂબ જ નીચા જોવા મળી રહ્યા છે, અને સામેની તરફની જે દિવાલ છે કે જ્યાં અત્યાર સુધી તેને ઓળંગીને દરિયાના મોજા કૂદીને અહીંયા તરફ આવતા હતા અને ચોપાટીનો જે આખો રસ્તો છે ત્યાં સુધી પણ ઉપર આવતા હતા, આ એ જ દ્રશ્યો છે કે જેને ખાના ખરાબી અંતર્ગત સર્જાયેલા છે। કારણ કે સતત શક્તિશાળી મોજાની થપાટના કારણે અહીંયા જે બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી તે પથ્થરો તૂટીને વેરવિખેર પડેલા છે, બાકડા સિમેન્ટના અને મોટા પથ્થરોના ઉછળીને ક્યાંય જઈને પડ્યા છે, અને આખો જે ચોપાટીનો વિસ્તાર છે કે જે વોકવે હતો એ હાલમાં જ્યાં આપણે છૂટાછવાયા પથ્થરો જોઈ શકીએ છીએ, રેતીનો મોટો ઢગલો છે ત્યાં નીચે વોકવે છે, એટલે આપણે અંદાજ લગાવી શકીએ છીએ કે બે દિવસ દરમિયાન શું પરિસ્થિતિ હતી। પરંતુ હાલમાં રાહતની વાત એ છે કે હાલમાં હું એ સ્થળેથી તમને લાઈવ આપી શકું છું કે જ્યાં વહેલી સવાર સુધી દરિયાના મોજા આવતા હતા। હા, પવનની ગતિ છે તે સમયાંતરે વધઘટ થઈ રહી છે, પરંતુ રાહતની વાત એ છે કે પવનની દિશા જે છે તે શહેરી વિસ્તાર તરફથી દરિયા તરફ હોવાના કારણે જે મોજા છે તે ઉછળીને હાલ પૂરતા અંદર નથી આવી રહ્યા। જો પવનની દિશા બદલાય તો દરિયાના મોજા ક્યાંક ફરી એકવાર ચોપાટી સુધી પહોંચી શકે છે, એટલે હાલની પરિસ્થિતિને જોતા સ્થાનિક વહીવટીતંત્રએ પણ ક્યાંક રાહતનો શ્વાસ લીધો છે। તકેદારીના ભાગરૂપે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં થઈને અંદાજે 3000 કરતાં વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। પરંતુ આગાહી જે મુજબની હવામાન વિભાગની છે, આજ મોડી રાત બાદથી પોરબંદરમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે તેવી આગાહી છે। હાલ પૂરતું એલર્ટ જે છે તે દ્વારકા જિલ્લા માટે આજનું છે, અને આવતીકાલે દ્વારકા, જામનગર અને કચ્છ માટે એલર્ટ છે, અને સમગ્ર દેશની નજર હાલમાં આવતીકાલની તારીખ ઉપર છે। કારણ કે જે પ્રમાણેની આગાહી છે, 15 જૂન સાંજના 4 થી લઈને રાતના 8 વાગ્યાની વચ્ચે સાયક્લોન બિપરજોય જે પ્રમાણે જખૌ પોર્ટને ટકરાઈને આગળ વધવાની હાલ સંભાવના સેવાઈ રહી છે, જોવાનું એ રહે છે કે હજી પણ કોઈ સંભાવના ન ટકરાવવાની છે કે કેમ। કારણ કે આખું રાજ્ય, દેશવાસીઓ પ્રાર્થના કરી રહ્યા છે કે કુદરતના આ કહેરથી ગુજરાત આ વખતે બચી જાય, પરંતુ કુદરતની આ સામે માનવીનું કંઈ ચાલતું નથી, ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે રાજ્ય સરકાર દિવસ રાત તનતોડ મહેનત કરી રહી છે। દીક્ષિતા, બિલકુલ અર્પણ આપની પાસે આવીશું, માહિતી મેળવીશું। એવું કહેવાય છે કે કુદરતની સામે કાળા માથાનો માનવી હરહમેશ લાચાર સાબિત થયો છે, પાંગળો સાબિત થયો છે, તેમ છતાં પણ તંત્ર તરફથી પહોંચી વળવા માટે તમામ તૈયારીઓ કરવામાં આવી છે। દ્વારકા જઈશું, ગૌરવ અમારી સાથે જોડાયા છે। ગૌરવ, દ્વારકાધીશને સતત પ્રાર્થના કરવામાં આવી રહી છે કે આ વાવાઝોડાનું સંકટ ટળી જાય, અને જો સંકટ આવે તો પહોંચી વળવા માટે અમને હિંમત મળે, શું સ્થિતિ છે દ્વારકાની? ચોક્કસ જ દીક્ષિતા, દ્વારકાધીશને ગુજરાતના સૌ કોઈ લોકો છે તે પ્રાર્થના છે તે કરી રહ્યા છે, કારણ કે જે ચક્રવાત બિપરજોય છે તેની અસર ખૂબ જ છે, તે જો ટકરાશે તો તેની થશે। હાલ આપને દ્રશ્યો છે તે દ્વારકાના જે ભળકેશ્વર મહાદેવના દરિયાના દ્રશ્યો છે તે આપણે બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ। અરબી સમુદ્રમાં જે રીતના ચક્રવાત બિપરજોય છે તે ગુજરાત તરફ આવી રહ્યું છે, અને ગુજરાતના તમામ દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે તેની અંદર વહીવટીતંત્ર એલર્ટ પર જોવા મળી રહ્યું છે। આજ સાંજ સુધીમાં ગુજરાતના દરિયાકાંઠા આસપાસથી આ જે ચક્રવાત છે તે પસાર થાય તેવી પણ પૂરી શક્યતાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। ચક્રવાત બિપરજોયને લઈને ગુજરાતના જે દરિયાકાંઠાના જે તમામ જે વિસ્તારો છે સાથે જ ખતરનાક સ્વરૂપ છે તે ચક્રવાતે ધારણ કર્યું હોય તે પ્રકારના સમાચારો અત્યારે સામે આવી રહ્યા છે। ભારે પવન સાથે વરસાદ છે તે વરસી રહ્યો છે, દ્વારકાનો જે દરિયો છે તે પણ અત્યારે ગાંડોતૂર છે તે જોવા મળી રહ્યો છે, મોટા અને ઊંચા મોજાઓ છે તે અત્યારે ઉછળી રહ્યા છે। દ્વારકા પ્રશાસન
वती एसडीएम द्वारा जे माहिती जाहिर करवामां आवी ते मुजब जे द्वारकाना दरिया किनारेथी आ चक्रवात छे ते अत्यारे दूर छे ते ચોક્કસથી થયું છે, પરંતુ ભારે પવન અને ભારે વરસાદ રહેવાની આગાહી છે તે તેમના દ્વારા વ્યક્ત છે તે કરવામાં આવી છે। એક એસડીઆરએફ, 3 એનડીઆરએફ અને ભારતીય સેનાની એક ટીમ છે તે અત્યારે તૈનાત છે તે રાખવામાં આવી છે। અંદાજિત 5000 જે લોકો છે કે જેમનું દરિયાકાંઠા વિસ્તારમાંથી સ્થળાંતર છે તે કરી દેવામાં આવ્યું છે, અને હજુ પણ આગામી 24 કલાક દ્વારકા જિલ્લાની અંદર ભારેથી અતિભારે વરસાદ રહેવાની શક્યતાઓ જે રીતના વ્યક્ત કરવામાં આવી છે તે જ પ્રમાણે વાતાવરણ પણ છેલ્લા 2 દિવસથી પલટો છે તે આવ્યો છે। અંદાજિત 50-60 ની સ્પીડે પવન છે તે અત્યારે ફૂંકાઈ રહ્યો છે, અને જ્યારે આ ચક્રવાત દ્વારકા અને ઓખાના દરિયાકાંઠાના વિસ્તાર નજીક આવશે ત્યારે 80-90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી પણ પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે। જી દીક્ષિતા, બિલકુલ આપ બંને પાસેથી માહિતી લેતા રહીશું। આ દ્રશ્યો મેં આપને દ્વારકા અને પોરબંદરના બતાવ્યા।